છેલ્લા ઘણા સમયથી આ ભાવ વધારાની બહુ મોટી સમસ્યા છે. તો અમે તાલુકા પંચાયતની અંદર જીતેલા કોંગ્રેસના 11-11 તાલુકા સદસ્યો, અમે બધાએ જનતા અમને એમ કહે છે કે ભાઈ તમે અમે પ્રતિનિધિ તરીકે મોકલ્યા છો, તો તમે અમારો અવાજ છે એ સરકાર સુધી પહોંચાડો. એટલે અમે પ્રતિનિધિ તરીકે અમે અવાજ પહોંચાડવા માટે આજે મામલતદાર કચેરીએ આવ્યા હતા અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. અને DAPના જે ભાવની વાત કરીએ તો આજે DAPનો ભાવ 1200 રૂપિયા હતો. એમને 2 દિવસ કે 3 દિવસ પહેલાં એમને 1900 રૂપિયા ભાવ કર્યો. જ્યારે મેનેજિંગ ડિરેક્ટર એવું કહે છે કે ભાઈ જૂનો સ્ટોક હશે ત્યાં સુધી જૂનો ભાવ અને નવો જે માલ આવશે એની અંદર નવો જે પ્રાઇસ લેવામાં આવશે. આજે એ લોકો એમ કહે છે કે ભાઈ ઇન્ટરનેશનલ માર્કેટની અંદર ભાવ વધી ગયા છે. તો ઇન્ટરનેશનલ માર્કેટની અંદર ક્રૂડનો ભાવ બી શું કન્ડિશન છે? આજે મનમોહનસિંહની સરકાર હતી એ વખતે લગભગ $150ની આસપાસ એક બેરલ હતું, આજે $50ની આસપાસ છે, છતાં બી પેટ્રોલનો ભાવ 100 રૂપિયા છે. તો આ ગુજરાતની અને આ ભારતની દેશની જનતાને આ લોકો ખોટી રીતના ડફોડ બનાવી રહ્યા છે. અને તમામ બાબતોની અંદર પેટ્રોલ હોય, ડીઝલ હોય, સિંગતેલ હોય કે તમામની અંદર 50%થી ઉપર આ લોકોએ ભાવ વધારો કરી અને ગરીબ અને મધ્યમ વર્ગની કમર આ લોકોએ તોડી નાખી છે. અમારે સરકારને અમારું આહવાન છે, અમે ખેડૂતો તરફથી અને જે કંઈ અમે સદસ્યો છે અને કોંગ્રેસ પાર્ટી તમામ ગરીબો અને મધ્યમ વર્ગ અને ખેડૂતો સાથે છીએ. અને આ ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો અમે જન આંદોલન કરશું ગાંધી ચિંધ્યા માર્ગે. અને ભાવ વધારો નહીં ખેંચે તો 2022ની અંદર અમે એમને વિધાનસભામાંથી પાછા ખેંચી લાવશું, એટલી અમારી વાત કહેવાની છે. અને આજે અમે મામલતદારશ્રીને એ બાબતે આવેદનપત્ર આપ્યું છે આ ભાવ વધારો પાછો ખેંચવામાં આવે. જનતાને આ હિતકારી નથી.